નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. મિત્રો, ધોરણ 10-12 રિપીટર ખાનગી અને પૃથક વિદ્યાર્થીઓ માટે બહુ મોટી ન્યૂઝ છે. ઘણી બધી ન્યૂઝ ચેનલ્સ અને એના ઉપરથી અમને એક ડેટા મળ્યો છે કે ભાઈ આ જે બધી વસ્તુ છે એ ના કેવલ રેગ્યુલર માટે પણ રિપીટર માટે છે, એના માટે પણ છે, બધા માટે છે. બરાબર, ગુડ ન્યૂઝ છે. એટલે આ ચેનલ પર જેટલા પણ રિપીટર છે ગુજરાતના, જેટલા પણ પૃથક, જેટલા પણ ખાનગી વિદ્યાર્થીઓ છે, લાલ કલરનું બટન નીચે આ રહ્યું દબાઈ દો અને જેથી કરીને તમને તમારા માટે કંઈ પણ ન્યૂઝ આવે, કંઈ પણ અપડેટ હોય એ સૌથી પહેલાં એજ્યુગેટવી ઉપર મળે. પ્લસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ને ઘણું બધું એજ્યુકેશનલ વર્ક અમે લોકો કરીએ છીએ, તમને એનાથી વધારે સારી એવી હેલ્પ મળશે. અને 12th સાયન્સમાં હોય, જે પણ ધોરણમાં હોય, તમારું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપ આપેલું છે, એની અંદર એક ક્લિક કરીને જોડાઈ જાઓ તો તમને બોર્ડ એક્ઝામ પહેલાં ઘણા બધા મટીરિયલ્સ અમે પ્રોવાઈડ કરીશું. હાલ શું છે તો ધોરણ 10-12 રિપીટર ખાનગી પૃથક વિદ્યાર્થીઓ માટે શું રિપીટર વિદ્યાર્થીઓને પાસ જ કરવાના છે? યસ ઓર નો? તો હા, રિપીટર વિદ્યાર્થીઓને પાસ કરવાની એક પ્રી પ્લાનિંગ ચાલી રહી છે. કઈ રીતના, એની વસ્તુઓ તમે હમણાં સમજશો. ધોરણ 10 અને 12 રિપીટર વિદ્યાર્થીઓને પણ જનરલ વિકલ્પ આપીને શિક્ષણ વિભાગ ઈચ્છે છે કે તેઓ સારા ગુણથી પાસ થાય. હવે શિક્ષણ વિભાગ જુઓ, જનરલ વિકલ્પ ગઈ વખતે નહોતા, આ વખતે છે, એટલે જનરલ વિકલ્પનો ફાયદો તમને પણ મળી રહ્યો છે. તો તમે લોકો જનરલ વિકલ્પનો યુઝ કરી અને આગળ વધુ સારા માર્ક્સ મેળવી શકો છો. મતલબ કે તમને, ધારો કે 12 પ્રશ્નો પૂછ્યા છે, 12માંથી કોઈ પણ 8 તમને લખવાના થાય તો સારી વાત છે ને. 12માંથી 8 કોને ના આવડે, ઇવન કોઈ પણ 8, એ બહુ મોટી વાત છે. એટલે એ વસ્તુ તમને બહુ ફાયદો આપશે. બીજું, ધોરણ 10-12 રિપીટર વિદ્યાર્થીઓના પેપર પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ ચકાસવામાં આવશે. બરાબર, એવું નહીં હોય કે રિપીટરના પેપર અલગ તપાસવાના, રેગ્યુલરના અલગ. ના, એસા નહીં હોતા હમારે યહાં, એસા નહીં હોતા હમારે યહાં. શું થશે કે ભાઈ રિપીટરનું પેપર છે કે રેગ્યુલરનું છે, ચકાસવાનું તો સરખું જ છે. એવું નહીં કે ભાઈ રિપીટર છે એટલે પાગલ માણસ, એનું પેપર ફેલ જ કરી દેવાનું. ના હોય બધા પાગલ, બરાબર, બધા સારા જ હોય છે. રિપીટર વિદ્યાર્થીઓ પણ મહેનત કરીને આવે છે અને પેપર બધા ઉલટાનું હું કહું છું, રેગ્યુલર કરતાં રિપીટરે મહેનત વધારે કરી હોય છે. એટલે એ બિચારો પાસ થવો જોઈએ, એવી રીતના ચેક કરજો. અને તમારી મેન્ટેલિટી થોડી ચેન્જ કરજો કે રિપીટર ફેલ જ થાય એવી. બરાબર, ટીચર્સને કહું છું, ધોરણ સોરી માર્ચ 2024માં પરીક્ષા આપનાર રિપીટર વિદ્યાર્થીઓ જો આગામી પરીક્ષાની અંદર નપાસ થઈ જાય, ધારો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને ફરીથી પાછો નપાસ થઈ જાય, જો કે ના જ થવો જોઈએ, ભગવાન કરે ના થાય, અને જો થઈ જાય તો પોતાનું પેપર ખોલાવી અને માર્ક્સ પણ એને પાછા મળશે. આપણે ગઈ વખતે કેવું થયું હતું, રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એ વિદ્યાર્થીઓ પછી પેપર ખોલાવવા માટે ક્યાંક જાય છે ગાંધીનગરની કોઈ શાળાની અંદર, પણ ત્યાં એ વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમારું પેપર ખોલી આપે છે પણ એમાં ટોટલમાં ડાયરેક્ટલી જો ટોટલમાં ભૂલ હોય તો સુધારી આપે, બાકી અમે મરી જઈએ કંઈ કહીને કે ભાઈ અહીંયા આ માર્ક્સ બને છે, આ તમે ખોટું ચેક કર્યું છે, છતાં એને ચેક કરતા નહોતા. પણ એ બધી વસ્તુ જૂની થઈ ગઈ, ઓલ્ડ વર્ઝન. હવે જે છે, જો તમે જશો તો તમને ખબર પડશે અને ચેક પણ કરી આપશે. બસ લા, બેક જાઓ. ઓકે, તો આ હતા રિપીટર માટે બહુ મોટી ન્યૂઝ. આનાથી નીચે આપણે જઈએ. રિપીટરની આ જે વાત હતી એ પૂરી થઈ ગઈ છે. ચલો, ઓકે, બસ થેન્ક યુ. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, આગળ તમારા મિત્રોને પણ શેર કરજો અને આ વિડીયો રિપીટર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. અહીંયા જો શેરનું બટન છે, ત્યાંથી શેર કરો, સીધા વોટ્સએપમાં જતા રહો અને રિપીટર વિદ્યાર્થીઓને ન્યૂઝ આપો, બેટા જો આવી રીતના છે, એકદમ શાંતિથી પેપર લખવાનું, તમારું પેપર પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ ચેક થશે. મતલબ કે તમને પણ પેલું વિવેક બુદ્ધિથી ચેક કરવામાં આવશે, એમ નહીં કે હું ઘરેથી બહુ ઝઘડો કરીને આવ્યો છું, રિપીટર છે, તાળંદર ધડ નહીં ફેલ કરી દઈએ, એવું નહીં થાય. પેપર ચેક કરતી વખતે હૃદયમાં થોડો પ્રેમ તમારા માટે રાખશે. ફેબ્રુઆરી ચાલે છે એટલે, ના ફેબ્રુઆરીને ના પ્રેમને કોઈ લેવા દેવા નહીં, એટલે એ લોકો જ્યારે પેપર ચેક કરશે ત્યારે તમારી માટે થોડીક લાગણીઓ રાખશે અને તમને પાસ કરવાની થોડીક એવી ઈચ્છા એમને પણ થશે. એટલે તમે જે લખો છો એ એના રિલેટેડ હોવું જોઈએ. બરાબર, પછી મેં લખું છું ને આડેધડ કોઈ પણ આની અંદર આવી જાય તો એની મજા આવે. જે પ્રશ્ન પૂછ્યો છે એના રિલેટેડ એના 5-7 શબ્દો હોવા જોઈએ. ધારો કે 50 માર્ક્સનો કોઈ પ્રશ્ન આપણા બોર્ડની અંદર નહીં પૂછતા, 50 લાઈનનો કોઈ પ્રશ્ન છે, એની 50 લાઈનના પ્રશ્નની અંદર હારો 40 લાઈન તો આપણે ગપ્પા મારી દઈએ, એવું થોડું ચાલે. ઓછામાં ઓછી 20 લાઈન ગપ્પા મારો, બાકીની 20 લાઈન તમે લખી હશે અને એ પ્રશ્નને રિલેટેડ હોવી જોઈએ તો તમને માર્ક્સ આપવાની જોગવાઈ છે. પણ હું એવું નહીં કહેતો કે તમે ગપ્પા મારો યાર,
તમે ઊંધું ના લેશો, ગપ્પા નહીં મારવાના. હું કહું છું કે કદાચ ભૂલી ગયા હોય તો 90% પ્રિપરેશન કરીને જ જવાનું છે, પણ કદાચ કોઈ પ્રશ્નની અંદર ભૂલી જઈએ તો 5 શબ્દો સાચા આવડતા હોય તો એ લખવા, મૂકી નહીં દેવાનું. થેન્ક યુ સો મચ. હવે બહુ હસતા નહીં, કમેન્ટ કરી દેજો તમારો જે પણ રિવ્યૂ છે અને શેર કરી દેજો તમારા જેટલા પણ રિપીટર વિદ્યાર્થીઓની ગેંગ છે. અને થેન્ક યુ.